કહેવત છે કે ઉપરવાળો જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું જ કંઈક ડીસાના એક ઠાકોર પરિવાર સાથે બન્યું છે. 11 વર્ષથી સંતાન સુખની ઝંખના રાખી રહેલા આ પરિવારના ઘરે એક સાથે એક કે બે નહીં પણ 3 સંતાનો અવતર્યા છે અને આ 3 સંતાન અત્યારે તંદુરસ્ત છે. ડીસામાં મેડિકલ સાયન્સના જાણકારોને પણ માથું ખંજવાળતા કરી નાખે તેવો બનાવ બન્યો છે. ડીસામાં એક મહિલાએ એક સાથે એક કે બે નહીં પરંતુ 3 સંતાનોને જન્મ આપ્યો છે અને આ 3 સંતાનો સહિત મહિલા પણ તંદુરસ્ત છે. આ મહિલાના લગ્ન 11 વર્ષ પહેલાં થયા હતા અને 11 વર્ષથી આ મહિલાને સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું, જેથી મહિલા સહિત તેનો આખો પરિવાર પથ્થર એટલા દેવ માનીને સંતાન સુખની પ્રાપ્તિની અપેક્ષા રાખી રહ્યો હતો. ત્યારે આખરે તેમનો આ ઇંતજાર આજે પૂરો થયો છે. મહિલાને ગર્ભ રહ્યા બાદ પ્રસૂતિની પીડા ઉપરતા સારવાર માટે ડીસામાં આવેલી વત્સલ હોસ્પિટલમાં ડૉક્ટર રાહુલ ચૌહાણના ત્યાં લઈ જવામાં આવી હતી. તે સમયે રાહુલ ચૌહાણે આ મહિલાની સમયસર પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેતા આ મહિલાએ એક સાથે 3 સંતાનોને જન્મ આપ્યો છે, જેમાં 2 બાળકી છે જ્યારે 1 બાળક છે. અને આ મહિલા સહિત 3 સંતાનો અત્યારે તંદુરસ્ત છે. મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો જણાવી રહ્યા છે કે જ્યારે ટ્વિન્સ બાળક હોય ત્યારે પણ મહિલા સહિત ઘરમાં રહેલા સંતાન માટે જોખમ હોય છે, પરંતુ આ કિસ્સામાં મહિલાએ 1 કે 2 નહીં પરંતુ 3 સંતાનોને એક સાથે જન્મ આપ્યો છે અને આ 3 બાળકો એકદમ તંદુરસ્ત છે, જે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે. મારી હોસ્પિટલ વત્સલ હોસ્પિટલમાં 3 જોડકા બાળકોનો જન્મ થયેલો છે. આ ડિલિવરીમાં માતા અને 3 બાળકો એકદમ સરસ છે. આ પ્રકારની ડિલિવરી ખૂબ જ જોખમી હોય છે. બાળકોને પૂરા મહિને પહોંચાડવું મુશ્કેલ હોય છે. માતાને પણ ખૂબ જ જોખમ હોય છે. આ બધી વસ્તુ માટે અમે પહેલેથી જ બહુ જ કાળજી લીધેલી હતી. પ્રેગ્નન્સીની શરૂઆતથી જ અમે તેમને સઘન સારવારમાં રાખેલા હતા. આ રીતની ડિલિવરી અમદાવાદ જેવા મોટા સેન્ટરમાં પણ બહુ તકલીફ પડતી હોય છે, જે ડીસા જેવા નાના સેન્ટરમાં પણ પાર પાડવી છે. આજે માતા અને 3 બાળકો એકદમ સરસ છે. આ પ્રકારની ડિલિવરીમાં બાળકોને 3 બાળકોને પૂરા મહિના સુધી લઈ જવા એક મોટા મોટું પડકાર હોય છે. એકાદ બચ્ચાનું વજન ઓછું આવતું હોય છે અથવા એકાદ બચ્ચું પેટના અંદર જ મૃત્યુ પામતું હોય છે. એ ન થાય એના માટે અમે બાળકોની રિપીટેડ વારંવાર સોનોગ્રાફી કરી 3 બાળકોનું ગ્રોથ, એનું ડોપલર, એ બધું અમે પાણી બધું મોનિટરિંગ કર્યું અને જ્યારે પરિણામે 3 બાળકો અમને એકદમ સારા ને સારા વજનના ને એકદમ સ્વસ્થ મળ્યા છે. બીજી વસ્તુ કે આવા ડિલિવરીમાં માતાનું બીપી વધવું, હિમોગ્લોબિન ઓછું થઈ જવું એ પણ મોટો એક પડકાર હોય છે ને માતાને પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે. એ તકલીફ ના પડે એ માટે અમે પહેલેથી જ માતાની પણ એ પ્રકારની સારવાર કરેલી, જેથી માતાને ડિલિવરી વખતે હિમોગ્લોબિન 3% જેવું હતું અને માતાને છેલ્લા અઠવાડિયામાં બીપી થોડું વધેલું ને બીપી વધવાના હિસાબે અમાર છૂટી પડી. અમાર એટલે પ્લેસન્ટા જે કહેવાય, 1 બાળકની અમાર છૂટી પડેલી. એવું જેવી ખબર પડી કે અમાર છૂટી પડી છે, તાત્કાલિક જ ઇમરજન્સીમાં જ 3 બાળકોની ડિલિવરી કરાવી, જેથી 3 બાળકો અને માતા અમને આજે સ્વસ્થ મળ્યા છે. ઘણા મોટા ભાગે અહીં 3 બાળક જોડકા બાળકો હોય એને ટ્રિપલેટ કહેવાય છે. એમાં એકાદ બચ્ચું બાળકને માતાના પેટમાં જ મૃત્યુ થતું હોય અથવા એકાદ બચ્ચાનું મોટા ભાગે વજન ઓછું જ આવતું હોય છે. પણ આવા રેર કેસના અંદર 3 બાળકોનું વજન સારું ને એક સરખું વજન મળવું એ પણ એક સારી વસ્તુ જ છે. 11 વર્ષ સુધી સંતાન સુખની રાહ જોનારા આ ઠાકોર પરિવારમાં પણ એક સાથે 3 સંતાનો ઉતર્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે આ પરિવારમાં ખુશીનો માહોલ હોય. આ ખુશીના પ્રસંગ પર આ પરિવારના સભ્યો પણ ભાવુક થઈ ગયા હતા. મારે 11 વર્ષથી કોઈ સંતાન નહોતું અને મેં ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દેવા અને 11 વર્ષ પછી પ્રેગ્નન્સી રહી મારા વાઈફને અને મને ખબર પડી કે 3 બાળક છે અને પછી દવા ચાલુ કરાવી મેં રાહુલભાઈ સાહેબ ભાઈ રાહુલભાઈ ચૌહાણ વાત્સલ હોસ્પિટલ અને બાકીની ટ્રીટમેન્ટ મેં ત્યાં લીધી. 9 મહિનાથી સાહેબે ટ્રીટમેન્ટ કરી પછી મને ખબર પડી કે 3 બાળક છે. તો સાહેબે તેમની આ દેખરેખના અંદર 3 બાળકને જન્મ અપાવરાયો. એમાં 2 બેબી અને 1 બાબો છે અને બહુ સિરિયસ ને બહુ અઘરો કેસ હતો અને સાહેબે તે સોલ્વ કર્યો. પૂરી રાત સાહેબ આખી રાત જાગી અને જે સિરિયસ કેસ થયો હતો એને પોતાની જવાબદારી પ્રમાણે અને આ સાજી કરી મારી વાઈફને અને 3 બાળક તંદુરસ્ત છે. હાલમાં તે અંકિતભાઈ માળીના ત્યાં છે પણ તંદુરસ્ત છે.